પાલનપુર તાલુકાના બાદરપુરામાં આર્મી જવાનના મકાનમાં લૂંટ કર્યા બાદ આર્મીના જવાનને જાતિ અપમાનિત શબ્દો બોલનારા પાંચ શખ્સો સામે ગઢ પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ છે. પંજાબના જલંધર ખાતે આર્મીમાં ફરજ બજાવતા અરવિંદભાઈ માજીરાણા રજા ઉપર બાદરપુરા તેના વતનમાં આવેલો હતો અને અત્યારે લોકડાઉનના પગલે તેમની માતા અને બહેનને લઈ ચંડીસર ગયો હતો. પરત બાદરપુરા પહોંચતા ગામના જ પાંચ શખ્સોએ તેમના મકાનમાં તોડફોડ કરવા ઉપરાંત મોટું નુકસાન પહોંચાડ્યું હતું અને ત્યારબાદ આર્મીના જવાનને જાતિ અપમાનિત શબ્દો બોલ્યા હતા. બાદમાં આર્મીના જવાને ગઢ પોલીસ મથકે આ પાંચ શખ્સો સામે પોલીસ એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હું મારું નામ છે માજીરાણા અરવિંદભાઈ ચમનભાઈ. હું છેલ્લા પાંચ વર્ષથી ઇન્ડિયન આર્મીમાં નોકરી કરું છું. હું પંજાબના જલંધર કેન્ટમાં પોસ્ટિંગ છું. હું અત્યારે 10 દિવસની ઘરે રજા ઉપર આવેલો હતો. આ કોરોનાના મહામારીના કારણે અત્યારે હું આ ફસાયેલો છું અને એના બીજ બનાવ બનેલો હોય 5 દિવસ થયા લોકડાઉનના કારણે. એના 2 વર્ષ પહેલાં ગામવાળાએ બધો ને અમારું જે અમે રહેતા હતા અમારે વાડો વાળેલો હતો સાહેબ, વાડો વાળેલો હતો. ત્યાં આગળ મતલબ 2 વર્ષ પહેલાં ગામવાળાએ બધું કરિયાણું બંધ કરી દીધું, દૂધ પણ લેવાનું ડેરીમાં બંધ કરી દીધું, કરિયાણવાળું બંધ, ઘંટીનું લોટ દળાનું બંધ, સામાન્ય બહિષ્કાર કરેલો હતો. એના પછી અત્યારે આ લોકડાઉન થયું હતું 2-3 દિવસનું. એના પછી ગામવાળાએ મતલબ કીધું કે તમે આ ઢોર અહીંયાથી લઈને જતા રહો, તો અમે મતલબ ફોન કર્યો, તમે ઢોર લઈને જતા રહ્યા. એના 2 દિવસ થયા. એના બીજા જ દિવસે ગામવાળાએ બધા મળીને મારા ઘરનું જે છાપરું હતું એમાં તિજોરી હતી, બધી બધી વસ્તુઓ હતી. ગામવાળાએ મતલબ 5 જણા હતા, એમને મળીને જીસીબી ટ્રેક્ટરથી આખું પ્લાન કરી દીધું. લીમડા હતા, લીમડા તોડી નાખ્યા, મતલબ ભારે પડતું નુકસાન કરેલું હોય, ગાય બધું હતું. અને પછી હું આજે પોલીસ સ્ટેશન આવેલો હું, ગઢ પોલીસ સ્ટેશન. મેં FIR દર્જ કરી અને એટ્રોસિટી પણ દાખલ કરી છે. હું અપેક્ષા રાખું છું કે સરકારશ્રી મને આના માટે ન્યાય આપે અને આ બધાની કડક સજા થવી જોઈએ. હું એક સેનાનો આદમી છું, માણસ છું. મને એટલું મતલબ ન્યાય મળવો એટલો આભાર માનું છું.